नमस्कार दर्शक मित्रों, नवा वर्षना जय श्री राम। आप सर्वने नवा वर्षनी खूब खूब शुभकामनाओं। नवा वर्षना प्रथम वीडियो ની અંદર આપણે જ્યારે આજે જોવાના છે તો એ ટોપિક ની અંદર આપણે જોવાના છે કે માથાની સમસ્યાઓ ઘણા બધાને થતી હોય। માથાની સમસ્યા એટલે કે વાળની સમસ્યા। તો વાળ ઘણા લોકોને ખરી જતા હોય છે, ઘણા લોકોને એમાં લૂ પડી જતી હોય છે, ઘણાને ખોડો થઈ જતો હોય છે। એવા સમયની અંદર આ બધી સમસ્યાઓ થાય ત્યારે વાળ ધીમે ધીમે ખરવાનું ચાલુ થઈ જાય છે અને વાળ ખરે છે એટલે આપણે માથાની અંદર ટાલ પડી જાય છે। તો આવી ટાલ છે કોઈને ગમતી ના હોય એટલા માટે માથાના વાળ ખરતા અટકાવવા માટેનો આજનો બેસ્ટ પ્રયોગ હું તમને જણાવવા જઈ રહ્યો છું। તમે કરશો તમને 100% એમાં ફાયદો થશે। તો મિત્રો, હજુ તમે મારી ચેનલમાં નવા છો તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને આપણે જ્યારે જોઈએ કે જે લોકોને વાળ ખરવા લાગે છે, જ્યારે સાબુ દેતા હોય, શેમ્પૂ માથામાં નાખતા હોય કે કોઈ પણ તેલનો ઉપયોગ કરતા હોય, આ બધી જ વસ્તુ કરી જોયા પછી પણ જો તમને વાળ હજી ખરવાનું બંધ થયું જ નથી, વાળ ખરે જ છે, તો એની માટેનો તમારે આ બેસ્ટ ઉપાય કરવાનો છે। તેની અંદર તમારે લેવાનું છે 1 વાટકી જેટલું દહીં લેવાનું છે। 1 વાટકી દહીં લીધું પછી એની અંદર 4 ચમચી તમારે મુલતાની માટી, જે આપણે બજારમાં તૈયાર મેડિકલમાં મળે છે, એ મુલતાની માટી 4 ચમચી દહીંની અંદર મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી 4 ચમચી આપણે ત્રિફળા ચૂર્ણ મળે છે, જે આયુર્વેદ મેડિકલ હોય ત્યાં મળે છે, અથવા તો તમને ગાંધીની દુકાનમાંથી, ઓસડિયાવાળી બજારમાંથી પણ તમને ત્રિફળા ચૂર્ણ મળે છે। આ ત્રિફળા ચૂર્ણ આપણા શરીર માટે બેસ્ટમાં બેસ્ટ છે। તો આપણે આ વાળની અંદર ઉપયોગ કરવા માટે 4 ચમચી ત્રિફળા ચૂર્ણ લેવાનું છે। ત્યાર પછી આપણે લીંબુ જે છે, લીંબુનો અડધો ભાગ કરીને એનો રસ એની અંદર મિક્સ કરી દેવાનો છે। એટલે 1 વાટકી દહીંની અંદર 4 ચમચી મુલતાની માટી, 4 ચમચી ત્રિફળા ચૂર્ણ અને અડધો લીંબુ નો રસ એમાં મિક્સ કરી દેવાનો। આ મિશ્રણ આપણે રાત્રે તૈયાર કરી દેવાનું। રાત્રે તૈયાર થઈ જાય વ્યવસ્થિત રીતે મિક્સ કરીને એને આખી રાત સુધી રવા દેવાનું છે। ત્યાર પછી સવારે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણા માથાની અંદર તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે માલિશ થાય અને મિશ્રણ વાળની મૂળ સુધી જાય એ રીતનું આપણે લગાવી દેવાનું। જેમ આપણે મહેંદીનો ઉપયોગ કરતા હોઈએ એ જેટલું વાળની મૂળની અંદર આ મિશ્રણ વ્યવસ્થિત લાગી જાય એ રીતનો એનો ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી 1 કલાકથી 1.5 કલાક સુધી એમને માથું આપણે રવા દેવાનું છે અને પછી ઠંડા પાણીથી આપણે માથું ધોઈ નાખવાનું છે। આ પ્રયોગ મિત્રો તમારે અઠવાડિયાની અંદર 1 થી 2 વખત કરવાનો છે, રોજે કરવાની જરૂર નથી। માત્ર અઠવાડિયાની અંદર 1 થી 2 વખત કરશો તમારા જે વાળ ખરતા હશે ને 100% આમાં બંધ થઈ જશે। તો આવા જ્યારે વાળ ખરવાની સમસ્યાઓ આપણને થતી હોય ત્યારે એવા સમયની અંદર આવો પ્રયોગ તમે જો કરશો તમને 100% ફાયદો થશે। ત્યાર પછી બીજા લોકોને પણ તમે આ પ્રયોગને શેર કરજો, આ વિડીયોને શેર કરજો, તો એ લોકો પણ આમાંથી ફાયદો ઉઠાવી શકે। તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। ખૂબ ખૂબ આભાર।